ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર ની અંદર હવે લેક્ચર નંબર 3 સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 2. સૌપ્રથમ આપણે એની અંદર તમને રકમ આપેલી છે. રકમ ની અંદર તમને એવું કીધું છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચાર કરો. હવે તમને વેતનના વર્ગ આપેલા છે 500 થી 520 થી 540 એવી રીતે 600 સુધી આપેલા છે અને કારીગરોની સંખ્યા આપેલી છે. પછી નીચે એમ કીધું છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. મધ્યક કઈ રીતે શોધવાનો છે એની ચોખ્ખાઈથી નથી, બરાબર? તો આપણે ત્રણ ત્રણ રીતે તમને એક એક વખત કહી દઉં કે દાખલો કઈ રીતે થાય. તો સૌ પ્રથમ આપણે ચાલુ કરી સીધી રીત. તો સીધી રીત એટલે કે FIXI વાળી, બરાબર? સીધી રીત ની અંદર સૂત્ર આવતું કે એક્સ બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI, ખાલી આટલી જ વસ્તુ આવતી, બરાબર? એક સિગ્મા FI મતલબ કે એન કુલ અવલોકન, બરાબર? તો એ કુલ અવલોકનો તમને તમને આપી જ દીધા છે રકમ ની અંદર. ઉપર જ તમને કેટલું કીધું છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરો, એટલે તમે આ કારીગરોની સંખ્યા એટલે કે FI નો સરવાળો કરશો તો એ કેટલો આવશે? 50 જ આવશે, બરાબર? એટલે કે એન બરાબર 50, એન એટલે કે સિગ્મા FI, બરાબર? સિગ્મા FI બરાબર કેટલા આવશે? 50, જે જનરલી તમને રકમ ની અંદર આપી જ દીધા હશે. હવે XI શોધવાની, XI નો મતલબ થાય મધ્ય કિંમત. તમને જે કઈ પણ વર્ગ આપેલું હોય વર્ગની મધ્ય કિંમત 500 અને 520, એની મધ્ય કિંમત શું થાય? તો એ મધ્ય કિંમત મતલબ કે તમારે બે બાજુનો સરવાળો કરવાનો, 500 + 520 અને એને ભાગ્યા કરવાના 2. તો 500 + 520 એટલે 1020 થશે. હવે 1020 ભાગ્યા 2 કરો, એનો જવાબ આવશે 510, બરાબર? તો આ વર્ગની મધ્ય કિંમત કેટલી આવી? 510, બરાબર? એવી જ રીતે 520 થી 540 એની મધ્ય કિંમત હવે આ રીતે ગોતવાનો જ, બરાબર? હવે ડાયરેક્ટ શોધી લેવાનું વર્ગ લંબાઈ કેટલી છે. 520 માંથી 500 બાદ કરી એટલી વર્ગ લંબાઈ થાય. તો 520 માંથી 500 જાય તો વર્ગ લંબાઈ કેટલાની આવી? 20 ની, બરાબર? તો હવે આમાં 20 ઉમેરતા જવાના, વર્ગ લંબાઈ જેટલી આવે ને એટલી આમાં એડ કરતું જવાનું. 510 ને 20 ઉમેરી તો 530, 530 માં 20 ઉમેરી તો 550, 550 માં 20 ઉમેરી તો 570 અને 570 માં 20 ઉમેરી તો 590. તો આપણને શું મળી ગયું? XI મળી ગયા. હવે આપણે શોધવાનું છે FIXI. FIXI મતલબ આ બંનેનો ગુણાકાર. FIXI મતલબ આ બંનેનો શું કરવાનો છે તમારે? ગુણાકાર કરવાનો. 510 × 12 કરવાના, એનો જે જવાબ આવે અહીંયા લખવાનો. 530 × 14 કરવાના, એનો જે જવાબ આવે અહીંયા લખવાનો. 550 × 8 આવે એનો જવાબ અહીંયા લખવાનો. એ રીતે બધાનો ગુણાકાર તમારે કરવાનો રહેશે, બરાબર? હવે સૌ પ્રથમ 510 × 12 કરી તો એનો જવાબ આવશે 6120. ત્યારબાદ 530 × 14 7420. ત્યારબાદ 550 × 8 4400. 570 × 6 3420. 590 × 10 તો એનો જવાબ આવશે 5900. હવે આ બધાનો તમે જે કાંઈ સરવાળો કરો એને કહેવાય સિગ્મા FIXI. એટલે કે આ બધાનો શું કરવાનો? સરવાળો કરો. પહેલી લાઈનમાં તો બધા 0 જ છે તો 0. હવે બીજી લાઈન 2 ને 2 4, 4 ને 2
છ, એક ને ચાર પાંચ, પાંચ ને ચાર નવ, નવ ને ચાર તેર, તેર ને નવ બાવીસ, બાવીસ નો બગડો વધી પડી બે, છ ને બે આઠ, આઠ ને સાત પંદર, પંદર ને ચાર ઓગણીસ, ઓગણીસ ને ત્રણ બાવીસ, બાવીસ ને પાંચ સત્યાવીસ. તો સિગ્મા એફ આઈ એક્સ આઈ આવ્યું 27,260, એને ભાગ્યા કેટલા કરવાના રહેશે 50 બરાબર. તો આ મીંડું મીંડું કેન્સલ. હવે 27,26 એને ભાગ્યા કેટલા કરવાના 5, તો એનો જવાબ આવશે 545.2 બરાબર. 2,726 ભાગ્યા તમે 5 કરો એટલે એનો જવાબ આવશે 545.2. એ શું છે? આપેલ માહિતીનો મધ્ય. આ શોધવાની રીત થઈ સીધી રીત બરાબર. તમારે આટલી ગણતરી ફરજિયાત કરવી પડે. આ બે વસ્તુ તમને આપેલી હોય, એક્સ આઈ તમારે શોધવાની. કઈ રીતે શોધવાની? તો કે તમારે બંને કિંમતનો શું કરવાનો, સરવાળો, એને ભાગ્યા 2. જે જવાબ આવે એ પહેલી એક્સ આઈ માં લખી નાખવાનો. ત્યારબાદની બધી એક્સાઈ તમારે કઈ રીતે શોધવાની? તો કે વર્ગ લંબાઈ ઉમેરતું જવાનો. અહીંયા વર્ગ લંબાઈ કેટલાની હતી? 20-20 ની. તો 510 ને 20 ઉમેરી તો 530, પછી 20 ઉમેરી તો 550, પછી 20-20 એવી રીતે ઉમેરતા જવાના બરાબર. પછી એફ આઈ એક્સ આઈ શોધવાના, બંનેનો ગુણાકાર કરતો જવાનો. 510 ગુણ્યા 12 એટલે 6,120, 530 ગુણ્યા 14 તો 7,420, એ રીતે બબ્બેનો ગુણાકાર કરતો જવાનો એટલે મળી ગયા તમને એફ આઈ એક્સ આઈ. પછી દરેકે દરેકનો સરવાળો એટલે કે સિગ્મા એફ આઈ એક્સ આઈ, જેનો જવાબ આવ્યો 27,260. પછી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. આપણી પાસે સિગ્મા એફ આઈ એક્સ આઈ છે અને સિગ્મા એફ આઈ એટલે કે એન પણ છે બરાબર. અને છેલ્લે પછી ભાગાકાર બરાબર. આ થયો મધ્યક સીધી રીતે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મધ્યક તારેલ મધ્યકની રીતે.